હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાજી કેરીનું ચટપટુ શાક બનાવવાની રેસીપી આ શાક ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે તેની સાથે સાથે આ શાકને તમે એક વખત બનાવી અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ રેસીપી જોઈ અને ઘરે તો ચોક્કસ ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી દો અને બાજુમાં આપેલા બેલ બટનને પણ પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો પ્લીઝ જરૂરથી કરજો તો ચાલો હવે આપણે કાચી કેરીનું શાક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા એક કાચી કેરી લીધેલી છે આ કાચી કેરીમાંથી ઘરમાં બધાને થઈ જાય તેટલું શાક બની જશે ત્યારબાદ તેને આવી રીતે છોલી લઈશું અને ત્યારબાદ કાજી કેરીમાંથી આપણે નાના નાના પીસીસ કરી લઈશું તમને જેવડી પણ સાઈઝના પીસીસ પસંદ હોય એવડા કરી શકો છો મેં અહીંયા નાની નાની સાઇઝના કરેલા છે તો તમે જોઈ શકો છો આપણા કેરીના બધા જ પીસીસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેનું શાક બનાવવાની શરૂઆત કરીએ શાક બનાવવા માટે આ એનું એક પેન લઈશું અને તેમાં દોઢથી બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં બે લાલ સૂકા મરચાં એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું શાક બનાવવા માટેનો વઘાર એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે કાચી કેરીના પીસીસ તૈયાર કરીએ છીએ તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે તેને બિલકુલ આ જ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો બે મિનિટનો સમય થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલાઓ કરી લઈએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું બંને મસાલાઓ એડ થઈ જાય ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં આપણે અડધા કપ જેટલો તેમાં ગોળ એડ કરીશું આ શાકમાં ગોળ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને શાક એકદમ ખાટું મીઠું બની જાય છે બધા જ મસાલા અને ગોળ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો હવે ગોળ સરસ રીતે પીગળી જાય ત્યાં સુધી તેને બિલકુલ આ રીતે મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો આપણો બધો જ ગોળ એકદમ સરસ રીતે પીગળી ગયો છે હવે આપણે તેને ફરી વખત બે મિનિટ સુધી એકદમ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો જો જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી ટેસ્ટી અને એકદમ ચટપટું આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તમે તેને રોટલી ભાખરી કે પરાઠા જોડે સર્વ કરી શકો છો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને આ રેસીપીને લાઇક અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે આપણે ફરી મળીશું એક નવી રેસીપી